વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે ધોરણ બેની અંદર વિષય છે ઇંગ્લિશ એમાં આપણે ઇંગ્લિશ પ્રાઇમરમાંથી યુનિટ ફોર જોયું તું એનિમલ્સના નામ જેની અંદર આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એનિમલ્સ એટલે પ્રાણીઓના નામ ઉચ્ચાર અને અર્થ આપણે જોઈ ગયા હતા તો આજે આપણે એની અંદર પેજ નંબર વીસ પર જે વન ટાઈમ આપેલું છે તેની અંદરથી આપણે પ્રશ્ન એક જોશું બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો ડોગ ગોટ કેટ લાયન કાવ બિયર પીક ફોક્સ રેટ અને ડીયર બરાબર અહીંયા આપણને અલગ અલગ પ્રાણીઓના સ્પેલિંગ અંદર બોક્સની અંદર આપેલા છે જે આપણે જોઈને સાચા ચિત્રો અહીંયા જુઓ નીચે આપણને ચિત્રો આપેલા છે તે ચિત્રો જોઈને ઉપરથી સ્પેલિંગના નામ જોઈ લેવાના કે કયા પ્રાણીઓનું નામ છે એ આપણે જોઈને ત્યાં આપણે લખીશું બરાબર છે હવે જોઈએ તો પહેલું ચિત્ર શેનું આપેલું છે તો પહેલું ચિત્ર તો કૂતરાનું આપેલું છે તો કૂતરાને આપણે શું કહેતા હતા ઇંગ્લિશમાં ડોગ કહેતા હતા અને ડોગનો સ્પેલિંગ શું હતો ડી ઓ જી બરાબર તો અહીંયા જોવાનું ઉપર બોક્સમાં ડીઓ જી ડોગનો સ્પેલિંગ ક્યાં આપેલો છે તો આપણે જોઈએ તો ડી તે નીચે ડીઓ પેન્સિલથી આપણે ડીઓજી જે ચિત્ર આપેલું છે તેની નીચે ખાલી જગ્યામાં અંદર ડીઓજી લખીશું હવે જુઓ તો બીજું સી ચિત્ર છે એ સેનું આપેલું છે કાવનું આપેલું છે એટલે કે ગાયનું ગાયને આપણે ઇંગ્લિશમાં શું કહેતા હતા કાવ હવે કાવનો સ્પેલિંગ શું હતો સી ઓ ડબલ્યુ તો ઉપર શબ્દોમાં જોવાનું કે કાવનો સ્પેલિંગ કયો છે પછી તેને આપણે ઉપરથી જોઈને સી ઓ ડબલ્યુ પેન્સિલથી ખાલી જગ્યામાં લખીશું હવે જુઓ જોઈ ત્રીજું ચિત્ર છે શેનું આપ્યું છે બોક્સમાં બિલાડીનું બિલાડીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ કેટ અને કેટનું સ્પેલિંગ શું થશે સી એ ટી બરાબર છે તો આપણે સી એ ને ઉપરથી સ્પેલિંગ જોવાનો અને એ મુજબ ખાલી જગ્યામાં લખવાનું છે બરાબર છે હવે આપણે જોઈએ તો નીચે અહીંયા ચોથું ચિત્રો શેનું આપ્યું છે તો કે ઉંદરનું ઉંદરને આપણે ઇંગ્લિશમાં શું કહેતા હતા તો કે રેટ અને રેટનો સ્પેલિંગ શું હતો આર એ ટી બરાબર છે તો આપણે ખાલી જગ્યામાં આર એ ટી લખીશું બરાબર છે પછી અહીંયા પાંચમું ચિત્ર શેનું આપ્યું છે તો કે શિયાળનું શેનું આપ્યું છે શિયાળ શિયાળને આપણે ઇંગ્લિશમાં શું કીધું આપણે ફોક્સ કીધું શું કીધું ફોક્સ તો આપણે ફોક્સનો સ્પેલિંગ શું થાય છે એફ ઓ એક્સ બરાબર એફ ઓ એક્સ પછી આપણે જોઈએ તો આગળ એ કયું ચિત્ર આપ્યું છે ભૂંડનું બરાબર છે એને આપણે ઇંગ્લિશમાં શું કહેતા હતા પીગ અને પીગનો સ્પેલિંગ શું થાય છે પી આઈ જી બરાબર તો પીગનો સ્પેલિંગ છે બોક્સની નીચે લખવાનો રહેશે બરાબર છે હવે આપણે આગળ જોઈએ તો આગળ શેનું ચિત્ર આપેલું છે તો કે સિંહનું બરાબર સિંહને આપણે ઇંગ્લિશમાં શું કહેતા હતા લાયન અને લાયનનો સ્પેલિંગ શું હતો એલ આઈ ઓ એન બરાબર તો આપણે લાયનનો સ્પેલિંગ ઉપર બોક્સમાં જોવાનો અને ખાલી જગ્યામાં લખીશું એલ ઓ એન્ડ હવે આગળ આપણે જેનું ચિત્ર આપ્યું છે તો કે બકરીનું બકરીને આપણે શું કહેતા હતા ઇંગ્લિશમાં ગોટ અને ગોટનો સ્પેલિંગ શું હતો જી ઓ એ ટી અને જે ગોટનો સ્પેલિંગ છે એ ઉપર આપણે બોક્સમાં જોવાનો અને ત્યાં આપણે જી ઓ એ ટી બોક્સમાં લખીશું હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે આગળ જોઈએ શેનું ચિત્ર આપ્યું છે તો કે રીછ રીછને આપણે શું કહીએ છીએ બેયર બેયરનું સ્પેલિંગ શું હતું બી ઈ એ આર બી ઈ એ આર તો આપણે બી ઈ એ આરનો સ્પેલિંગ આપણે ત્યાં લખીશું બરાબર હવે આગળ છેલ્લે શેનું ચિત્ર આપ્યું છે તો કે હરણનું તો આપણે હરણને શું કહેતા હતા હરણને આપણે ડીયર કહેતા હતા તો ડી ડીયરનો સ્પેલિંગ શું હતું ડી ઈ ઈ આર બરાબર તો ત્યાં બોક્સમાં ઉપર આપણે ડિયરનો સ્પેલિંગ જોવાનો ને નીચે પેન્સિલથી લખવાનો રહેશે બરાબર છે તો આ રીતે આપણે ઉપર બોક્સમાં જે આપેલા છે બરાબર છે બોક્સમાં આપેલા છે તે સ્પેલિંગ છે એનિમલ્સના નામ છે અને જે રીતે આપણે ચિત્ર જોઈએ છે એ ચિત્ર જોવાના પછી ઉપર બોક્સમાંથી એનો સાચો સ્પેલિંગ જોવાનો અને નીચે આપેલી ખાલી જગ્યામાં લખીશું બરાબર એ રીતે તમારે પેન્સિલથી દરેકના ચિત્રની નીચે આપેલ સાચા સ્પેલિંગ પ્રાણીઓના લખવાના છે ઓકે મિત્રો હવે આપણે ફન ટાઈમની અંદર બીજો પ્રશ્ન આગળના ક્લાસમાં જોશું